Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. Student, apne pachla tron lecture marks. Part 1, Part 2 and Part 3 ma Chapter 1, Q for question no abhyas kari chukiya chhe. Part 1 ma apne Sunita Williams vishe jankari merevi thi ane Part 2 and Part 3 ma fastest finger first A. Nandita Gosai kon hata? बराबर एक्सपर्ट कौन था कौन बनेगा करोड़पति ने जेम जे स्पर्धामा थी स्मार्ट विद्यालय में ये अपने चर्चा कर चुके हैं आज आपने भणसु चैप्टर 2 एलएमबीबी एल નો મતલબ છે લર્ન એટલે શીખવું એમ એટલે મોર એટલે વધારે બી બ્રાઇટર વધારે નામના મેળવવા વધારે તેજસ્વી બનવા માટે શું લે કરવું જોઈએ તો શિક્ષણ લર્ન કરવું જોઈએ શિક્ષણ મેળવવું જોઈએ એનો જે પાર્ટ 1 છે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પહેલા છે ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન કેનું છે તો કે બુર્જ ખલીફા દુબઈમાં આવેલી એક ઇમારત છે બુર્જ ખલીફા એના વિશે આપણે જાણકારી મેળવવાની છે પેજ નંબર 13 જે એક્ટિવિટી 2 તરીકે છે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયાની સૌથી મોટી ઇમારત છે બુર્જ ખલીફા It is skyscraper in Dubai. Dubai में ते गगनचुंबी इमारत तरीके प्रख्यात छे. It has 163 floors. Students, again, it has 163 floors means 163. 163 माल ની ઈ બિલ્ડિંગ છે. બરોબર આપણે અહીંયા સૌથી રાજકોટમાં સૌથી મોટી બિલ્ડિંગ કઈ તો કે નાનામોવા ચોકમાં આવેલી સિલ્વરસ્ટોન. બરોબર જેમાં 22 floors છે. એ 22 ફ્લોર્સ જોવા માટે જો આપણે ડોક નમી જાતી હોય તો 163 ફ્લોર્સ જોવા માટે કેટલું ઊંચું જવું પડે કેટલું આપણે છેલે સુધી પહોંચી શકીએ જોઈ શકીએ કલ્પના કરો તમે ઇટ હાઈટ ઇઝ 827.8 મીટર્સ એની હાઈટ કેટલી છે તો કે 827.8 મીટર જે સ્ક્વેર ફૂટમાં માપો તો 333,100 સ્ક્વેર ફીટ થાય ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઈન લોંગેસ્ટ વોટર સપ્લાય સ્વાભાવિક છે 163 માળની બિલ્ડિંગ હોય તો એમાં પાણીની જે પાઇપલાઇન હોય એ તો લોંગેસ્ટ હોવાની જ ને ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ અને સ્વાભાવિક છે એમાં લિફ્ટ પણ લોંગેસ્ટ હોય કારણ કે ઇમારત જ વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ ઇમારત છે ટોલમાં ટોલ ઇમારત છે ટોલેસ્ટ ઇમારત છે તો એની વોટર સપ્લાય છે એની લિફ્ટ છે એ વર્લ્ડની બેસ્ટ એટલે કે સૌથી મોટી Its cost of construction was 101.5 billion US dollar. American naan, 2 billion dollar. It is the most expensive building. A khubaj kharcha, mongi building che. Parivar apne joi liye ke Burj Khalifa kya aveli che ke Dubai ma tallest building in the world, sauthi duniya ni mota moti imarat 163 maal ni yani height che 827.8 મીટર જ્યારે સ્ક્વેર ફૂટમાં લઈએ તો 333,100 લોંગેસ્ટ વોટર સપ્લાય લાંબામાં લાંબી પાણીની લાઈન અને લોંગેસ્ટ લિફ્ટ અને લાંબામાં લાંબી લિફ્ટ હવે આના આધારે થોડાક તમને ટ્રુ ફોલ્સ પૂછેલા છે પેજ નંબર 14 ઉપર એ આપણે જોઈ લઈએ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા હવે મિત્રો ટોલેસ્ટ પાછળ EST લગાડવામાં આવેલ છે તો તમે ઈ પણ હું તમને જણાવી દઉં ગ્રામર નો એક ટોપિક જે આપણે આગળ આવશે અભ્યાસ જ્યારે કરશું આગળ ત્યારે કે EST જ્યારે લાગે ત્યારે ઈ સુપરલેટિવ ડિગ્રી બને છે ડિગ્રીના કુલ ત્રણ પ્રકાર છે પોઝિટિવ કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ તો પોઝિટિવ એટલે શું કે બે વસ્તુ સમાન કમ્પેરેટિવ એટલે શું તો કે બે માંથી એકને ચડિયાતું બનાવવા માટે બતાવ્યું જેમાં વિશેષણને છેડે ER લાગે છે જેમાં આમાં ટોલ છે તો ટોલેર બરોબર રાજ ઇઝ ટોલર ધેન રવિ તો કે રાજ છે એ રવિ કરતા ઊંચો છે તો બેની જ સમાનતા બેની જ કમ્પેરીઝન થઈ છે તો કમ્પેરેટિવ ડિગ્રી છે જ્યારે સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતમ આખા વર્ગમાં રવિ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ તો કે રવિ છે એ આખા વર્ગનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે એ જ રીતે બુર્જ ખલીફા બિલ્ડિંગ છે ને દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ છે એટલે અહીંયા EST લગાડવામાં આવ્યું છે The tallest building in the world is Burj Khalifa. तो के tallest building जैसे है world में Burj Khalifa चा साचू के कोट को true के first okay true. It is the smallest building in Dubai.
અને દુબઈમાં એ સૌથી નાની બિલ્ડિંગ કઈ રીતે ગણાય છે તો કે રોમ એ સૌથી વર્લ્ડની મોટામાં મોટી બિલ્ડિંગ છે તો દુબઈની તો ક્યાં વાત રહી નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઈક ધ બુર્જ હેઝ હવે આપણે ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછ્યો છે કે બુર્જ ખલીફામાં જે વોટર સપ્લાયની લાઈન છે ને એ બીજા કોઈ બિલ્ડિંગમાં નથી તો રોમ કે રાઈટ તો કે રાઈટ શું કામે કે બુર્જ ખલીફામાં સૌથી મોટી વોટર સપ્લાય છે ફોર્થ વન Its lift system is the longest one in the world. Longest lift. આયા પણ તમે જોઈ શકો છો. Water supply ની long ની આગળ EST છે એટલે સૌથી EST છે આમાં પણ superlative degree છે એટલે શું કે દર્શાવે છે સૌથી શ્રેષ્ઠતમ આનાથી વિશેષ કાઈ નહીં આનાથી મોટું કોઈ નથી એવું દર્શાવે છે તો કે longest water supply અને longest lift તો કે fourth one છે Its lift system is the longest one in the world. તો કે right. એની લિફ્ટ સિસ્ટમ એ છે એ દુનિયાની સૌથી મોટી લિફ્ટ સિસ્ટમ છે નેક્સ્ટ લાસ્ટ વન ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ એની જે કોસ્ટ છે બાંધકામ ખર્ચ છે આખું જે બિલ્ડિંગ છે એ તૈયારથી કુલ જે રૂપિયા ત્યાં એ રૂપિયા છે જે ખર્ચો થયો એટલો બીજે બિલ્ડિંગ કોઈ પણ બનાવવા ખર્ચો થયો નથી એવું કહેવા માંગે છે ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ તો એ પણ રાઈટ કે એ સૌથી મોંઘી બિલ્ડિંગ હતી ખર્ચાળ મીન્સ કે બનાવવામાં જે ખર્ચ થયો તો કન્સ્ટ્રક્શનમાં જે ખર્ચ થયો તો એની વાત અહીં થઈ છે આ હતું ઇન્ટ્રોડક્શન બરોબર હવે આપણે જે મેઇન સ્ટોરી છે સેકન્ડ ચેપ્ટરની પેજ નંબર 15 ઉપર એની આપણે થોડી ચર્ચા કરી લઈએ સોંગ ઓફ સોંગ એ ચેપ્ટરનું જે નામ છે સોંગ ઓફ સોંગ્સ આની અંદર પણ ચેપ્ટરનો ચેપ્ટર છે પણ મેઇન હેડિંગ આ છે LMBB means learn more be brighter એટલે કે વધુ તેજસ્વી બનવા માટે શિક્ષણ પ્રાપ્ત કરો The greater ruler of India Akbar had 9 gems in his court court એટલે દરબાર gems એટલે રત્ન અકબરના દરબારમાં 9 રત્નો હતા The 9 gems were the greatest in their own field જો અહીંયા પણ આવ્યું છે greatest EST કે field એટલે પોતપોતાના ક્ષેત્ર વ્યવસાય બરોબર આ ફિલ્ડનો મતલબ કોઈ ખેતર નહીં આ ફિલ્ડનો મતલબ છે કાર્ય જે આપણે કરીએ છીએ જે આપણું કાર્ય છે આપણું બિઝનેસ છે એ ક્ષેત્રમાં આ નવે નવ રત્નો છે એ પોતપોતાના ક્ષેત્રમાં કેવા હતા ગ્રેટેસ્ટ નિપુણ હતા વન ઓફ ધેમ વોઝ તાનસેન અકબરનો ફેવરિટ હતો આ તાનસેન મ્યુઝિશિયન એક શરણાઈ વાદક હતો અ ગ્રેટેડ મ્યુઝિશિયન સંગીતકાર He played different types of musical notes for the king. તે different types અલગ અલગ પ્રકારના સૂર છે musical notes એટલે સૂર છે એ વગાડતો હતો કોના માટે વગાડતો હતો king He played rags like malkaons deepak kedar malhar etc તે ક્યા ક્યા રાગો વગાડતો હતો તો કે malkaons દીપક કેદાર અને મલ્હાર તાનસેન મેડ સમ ઇનોવેશન ઇનોવેશન એટલે કંઈક નવી શોધ કરવી નવું રચવું ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ તાનસેને એક નવી રચના કરી નવું ઇનોવેશન કર્યું મલ્હાર રાગમાં અને એને પોતાનો નવો રાગ બનાવ્યો મિયા મલ્હાર રાગ બરોબર તો ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે શું જોયું કે અકબરના દરબારમાં એક નવ રત્નો હતા એ નવ રત્નો પોતાના ક્ષેત્રમાં કુશળ હતા ગ્રેટેસ્ટ હતા નિપુણ હતા એમાંનો એક રત્ન હતો તાનસેન જે રાજા માટે કિંગ માટે અલગ અલગ પ્રકારના સૂર વગાડતો હતો આ તાનસેન કોણ હતો તો કે સંગીતકાર હતો તે ક્યાં ક્યાં રાગો વગાડતો હતો તો કે દીપક કેદાર માલકોંસ અને મલ્હાર એને મલ્હાર રાગમાં થોડા ઘણા ફેરફારો કરી ઇનોવેશન નવી રચના કરી અને મિયા મલ્હાર નામના રાગની એક ક્રિએશન કર્યું રચ્યું નેક્સ્ટ પેરેગ્રાફ વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ એક દિવસ સાંજે રાજા પોતાના દરબારમાં બેઠા હતા હી સેડ ટુ તાનસેન અને રાજા છે એ તાનસેનને કહે છે ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યુ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી કંઈક નવું વગાડો તમારા તાનપુરામાં અમને ખુશ કરો અસ એટલે અમોને અમોની એટલે કોણ મને અને દરબારમાં જે દરબારીઓ બેઠા છે એ બધાને તાનસેન અગ્રી તાનસેન સહમત થાય છે અગ્રી એટલે સહમત થવું હી ટુક
His Tanpura started the Rag Darbari. તેણે પોતાનું તાનપુરા જે વાજિંત્ર હતું સંગીતનું એ ઉચક્યું એન્ડ સ્ટાર્ટેડ ધ રાગ દરબારી અને દરબારી રાગની શરૂઆત કરે છે. ધ કોલ્ડ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. કામ એટલે શાંત અને ક્વાઇટ એટલે બિલકુલ શાંત. એક ચિત તેને દરબારીઓ બધા સાંભળી રહ્યા છે. પીપલ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. અને બધા એટલું ભાન ભૂલી જાય છે કે આસપાસ શું બની રહ્યું છે એનો એને ભાન નથી રહ્યું હતું. એટલા તાનસેન છે એ એવા સારામાં સારા સુર છેડી રહ્યો છે કે દરબારીઓ તો ઠીક, રાજા પણ એકાગ્ર થઈ અને એને એક ચિતે સાંભળે છે. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. થોડા સમય પછી રાજા જુએ છે. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. અને એના આંખોમાં ચમક હોય છે. કોના માટેની ચમક હોય છે? પ્રેઝ હોય છે. પ્રેઝ કોના માટેનો હોય છે? વખાણ કોના માટેનો હોય છે? તાનસેન માટેના. વન્ડરફુલ હિઝ સાઈડ. તે કહે છે ખૂબ અદ્ભુત તાનસેન. તો સેકન્ડ પેરેગ્રાફમાં આપણે શું જોયું? તો કે રાજા છે એ તાનસેનને રાગ ગાવા માટે કહે છે. એક સાંજે દરબારીઓ બધા બેઠા હોય છે. રાજા તેને એક સુર છેડવા માટે એમ કહે છે તાનસેનને. તાનસેન પોતાનું તાનપુરા સંગીતનું વાજિંત્ર ઉઠાવે છે અને રાગ દરબારી પ્રસ્તુત કરે છે. બધા એક ચિત એકાગ્ર થઈ શાંત મને ભાન ભૂલીને આજુબાજુ શું થઈ રહ્યું છે બધું ભાન ભૂલી અને સાંભળી રહ્યા છે. વિથ પ્રેઝ. જ્યારે રાજાને થોડા સમય પછી રાજાની આંખોમાં ચમક હોય છે. અને એ ચમક કોના માટે હોય છે? તો કે તાનસેનના વખાણ માટેની ચમક હોય છે. મૂવ ધ અનધર પેરેગ્રાફ. સુપર્બ. આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આજનું તે સુર હતું, આજનું તારું જે ગાન હતું એ સૌથી શ્રેષ્ઠ હતું. બેસ્ટ, ગુડ, બેટર અને બેસ્ટ. ગુડ છે એ પોઝિટિવ છે, બેટર છે એ કમ્પેરેટિવ છે, જ્યારે બેસ્ટ છે એ સુપરલેટિવ છે. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. બાઉડ એટલે નમન કરવું. તાનસેન છે કિંગ તરફ, રાજા તરફ નમે છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. મને એવું લાગે છે કે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સુર ગાન જો ગાઈ શકતો હોય ને તો એ તું છો. સાઈડ ધ કિંગ. આવું કોણ કહે છે? રાજા. કોને કહે છે? તાનસેનને. તાનસેનને રાજા એવું કહે છે કે તે જે આજે રાગ જે છેડ્યો છે એ સૌથી સારામાં સારો સુપર્બ છે. અને મને એવું લાગે છે કે દુનિયામાં તારાથી કોઈ સારો સંગીતકાર હોય જ નહીં શકે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઈલ. હવે રાજાને આંચકો આપે ને એવું એક વાતથી બોલે છે તાનસેન. વેલ માય લોર્ડ, આખું એક પ્રેસ છે, શબ્દ સમૂહ છે. વેલ માય લોર્ડ, અરે મારા ભગવાન અથવા અરે મારા માલિક, અરે મારા માલિક. ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ. હવે જો આ બેટર આવ્યું, બેસ્ટ ગુડ પછી બેટર આવ્યું, આગળ આપણે બેસ્ટ જોયું. અહીંયા બેટર શું કામ આવ્યું? કારણ કે બે વ્યક્તિઓની કમ્પેરિઝન તાનસેન કરવા માંગે છે, પોતાની અને પોતાના ગુરુની. હું તમને અત્યારથી જ જણાવી દઉં, અહીંયા ગુરુની વાત થશે આગળ, બરોબર. ત્યારે બે વ્યક્તિની કમ્પેરિઝન કરી છે એટલે બેટર ઈઆર બેસ્ટની પહેલા એટલે કે ગુડ પછી બેટર લખેલું છે, ડબલ ટી ઈ આર, જ્યારે બેસ્ટમાં બીઈએસટી આવશે, બરોબર. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીની વાત થઈ છે કે મારા કરતા પણ કોઈ સારું ગાય છે વિથ અ સ્માઈલ. ત્યારે તાનસેન છે એ હસતા હસતા કહે છે કે મારા કરતા પણ કોઈક સારું છે ગાયક, બરોબર. એ કોણ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આ સેશનના અંતે તમને એક વર્કશીટ મળશે. એ વર્કશીટની અંદર તમારે એમસીક્યુ અને વન વર્ડ આન્સર અથવા વન સેન્ટેન્સ આન્સર એવા ક્વેશ્ચન હશે, જે તમારે બે વાર તમારી એચડબલ્યુ બુકમાં લખવાના રહેશે. ફરીવાર રિકેપ કરી લઈએ. ઇન્ટ્રોડક્શન આપણે છે ને પૂરું. બુર્જ ખલીફા, તો કે વર્લ્ડની સૌથી મોટી ઊંચી ઇમારત, જેમાં 163 માળ છે, 827.8 મીટર ઊંચી છે અને સ્ક્વેર ફૂટમાં ગણીએ તો 3,33,100. લોંગેસ્ટ વોટર સપ્લાય છે, લોંગેસ્ટ લીવ્સ છે. અને સોંગ ફોર સોંગ્સ એ પાર્ટમાં આપણે જોયું અકબરના દરબારમાં 9 રત્નો હતા. એ 9 રત્નો ક્યાં ક્યાં હતા? અલગ અલગ ક્ષેત્રના હતા અને પોતાના ક્ષેત્રમાં તે કુશળ હતા. તાનસેન એમાંનો એક હતો, જે એક મ્યુઝિશિયન સંગીતકાર હતો. રાજા છે એને એક સંગીત છેડવાનું કહે છે, ત્યારે તાનસેન છે એ રાગ દરબારી ગાય છે. તાનસેને અલગ અલગ માલકોન્સ
દીપક દરબારી મલાર એવા અલગ અલગ રાગો ગાયા છે અને એને એક નવા ઇનોવેશન સાથે મિયા મલાર રાગની પણ રચના કરી હોય છે. રાજા એમ કહે છે કે તું સૌથી શ્રેષ્ઠ ગાયક છો ત્યારે તાનસન ના પાડે છે કે મારા કરતા પણ સૌથી શ્રેષ્ઠ ગાયક છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આઈ હોપ કે તમને બધાને વ્યવસ્થિત આ લેક્ચર લર્ન થયો હશે, સમજાણો હશે. થેન્ક યુ.